ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે આજે આપણે ધોરણના વિષય ગણિત આપણે હિરણનું સૂત્ર ચેપ્ટર શરૂ કરેલો અગાઉના લેક્ચરમાં અને સ્વાધ્યાય 12.1 માં આપણે દાખલા નંબર 1 જોયો. આજે આપણે સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 2 જોવાનો છે. હિરણના સૂત્રમાં તમે હવે જાણકાર થઈ ગયા કે હિરણનું સૂત્ર શું હતું, કઈ કઈ વસ્તુ જોતી હતી, પછી અર્ધ પરિમિતિનો ઉપયોગ કરતા અર્ધ પરિમિતિ આપણને કઈ રીતે મળતી, એ બધું આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા અને આપણે દાખલો પણ કરી લીધો. હવે આ જે આપણે દાખલા નંબર 2 કરવાનો છે, રકમ જોઈએ. પહેલા એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલની બાજુઓ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. આપણને એક દિવાલ કીધી છે ત્રિકોણાકાર અને ત્રણ બાજુના માપ આપ્યા છે 122 મીટર, 22 મીટર અને 120 મીટર. જાહેરાત પ્રતિ વર્ષ 5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે પ્રમાણે કરી આપે છે. એક કંપની તે દિવાલ માની એક 3 મહિના માટે ભાડે રાખે છે તો તેનું ભાડું કેટલું ચૂકવવું પડે? તો પહેલા આપણે શું કરવું પડશે, હિરણના સૂત્ર ઉપરથી આપણે દિવાલનું ક્ષેત્રફળ મેળવશું, પછી આપણે ત્રિરાશિનો ઉપયોગ કરી અને ટોટલ ભાડું મેળવી લઈશું. તો સૌથી પહેલા આપણે હિરણના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આપણને ત્રિકોણાકાર દિવાલ આપી છે, ત્રિકોણાકાર દિવાલ અને બીજું આપણને આપ્યું છે 120 મીટર. તો A બરાબર 122 મીટર, B બરાબર 22 મીટર અને C બરાબર 120 મીટર. આ ત્રણ બાજુઓના માપ આપણને આપ્યા છે. તો સૌથી પહેલા આપણે હિરણનું સૂત્ર આપણે જોયું, વર્ગમૂળની અંદર S, S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. જ્યાં S શું હતું, અર્ધ પરિમિતિ. તો સૌથી પહેલા આપણે S મેળવીએ. તો S નું આપણે એક સૂત્ર જોઈ ગયા, S બરાબર A પ્લસ B પ્લસ C છેદમાં 2. તો S બરાબર શું થશે, A પ્લસ B પ્લસ C. A એટલે આપણી પાસે છે 122 પ્લસ B એટલે 22 મીટર પ્લસ C એટલે 120 મીટર છેદમાં 2. તો S બરાબર 122 પ્લસ 22 120. તમે આનો સરવાળો કરો એટલે 264 થશે. 264 છેદમાં 2 બરોબર, 0 વત્તા 2 વત્તા 2 એટલે 4, 2 2 4 એટલે 6 અને 1 પ્લસ 1 એટલે 2. 264, 264 ના છેદમાં 2 છે ઉડાડીએ આપણે એટલે 132 નું 264 એટલે S બરાબર આપણને મળે 132. આપણને માપ મીટરમાં આપ્યું છે એટલે આપણે એકમ રાખશું મીટર, એટલે આપણને S મળી ગયો 132 મીટર. એનો મતલબ કે આપણી પાસે અર્ધ પરિમિતિ આવી ગઈ. એટલે એ બાળકો 132 મીટર. ચાલો હવે અર્ધ પરિમિતિ આપણને મળી ગઈ. હવે આપણે હિરણનું સૂત્ર ઉપયોગ કરીએ. હિરણના સૂત્ર પરથી આપણે શું કરશું, બાજુ ત્રિકોણાકાર જે દિવાલ છે એનું ક્ષેત્રફળ આપણે મેળવી લઈએ. દિવાલનું ક્ષેત્રફળ બરાબર આપણે સૂત્ર જોઈએ તો આવું કંઈક આપણે જોયું, વર્ગમૂળની અંદર S, S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. આ આપણે ફોર્મ્યુલા શીખી ગયા છે. ચાલો હવે કિંમત મૂકીએ. S એટલે આપણને 132 મીટર,
એટલે x એટલે 132 પછી છે કે s માઈનસ a s એટલે 132 માઈનસ a એ આપણી પાસે છે 122 મીટર s માઈનસ b s એટલે 132 માઈનસ b b આપણી પાસે છે ફક્ત 22 મીટર અને આગળ s માઈનસ c એટલે 132 માઈનસ c એટલે ત્રીજી બાજુમાં આપણે પાસે છે 120 મીટર તમને એક આકૃતિ પણ બાજુમાં આપેલી છે પાછળ તો એ આકૃતિ આપણે સમજવામાં ઉપયોગી થાય એ માટે આપેલી છે કે કોઈ આવી એક ત્રિકોણાકાર દિવાલ આપણી પાસે છે સાદુરૂપ આપી આપણે ચાલો 132 એમનું બાદબાકી કરીએ 132 માઇનસ 122 એટલે આપણી પાસે વધશે 10 132 માઇનસ 22 હવે શું કરીએ 132 માઇનસ 22 એટલે તમારી પાસે વધશે 110 બરોબર 132 માઇનસ 120 એટલે એ ખાલી વધશે 10 શું કર્યું આપણે બાદબાકી કરી સાદી હવે આગળ વધીએ ચાલો 132 10 110 અને 10 સોરી 132 માંથી 120 જાય એટલે આપણી પાસે વધશે 12 હવે આપણે જોવાનું છે કે આમાંથી આપણે કેટલા પદ છે એનું વર્ગમૂળ કાઢી શકીએ વર્ગમૂળ એટલે કે વર્ગમૂળની બહાર આપણે કેટલા પદ લાવી શકશું તમે ચેક કરો તો 132 નું વર્ગમૂળ આપણી પાસે નથી 10 નું પણ વર્ગમૂળ નથી 110 નું પણ નથી અને 12 નું પણ આપણી પાસે વર્ગમૂળ નથી તો આપણે અગાઉના લેક્ચરમાં એવું જોયું કે જ્યારે પણ આ પદ આવે આપણે સાદુરૂપ આપીએ પછી આપણે આ પદના ભાગ પાડવાના એવી ટ્રાય કરવાની કે જેથી કરીને સાથેનું પદ પણ આવતું હોય તો તે આપણે એ પદને વર્ગમૂળની બહાર કાઢી શકીએ હવે આપણે શું વિચારીએ છીએ તો તમે ચેક કરો તો 110 છે તો 110 ને આપણે કઈ રીતે લખી શકીએ એવી રીતે લખવાનું કે આજુબાજુની સંખ્યા પહેલા ચેક કરવાની કે આવી જાય છે જેમ કે 110 ને 11 ગુણ્યા 10 લખશું આપણે 11 દાન 110 તો 11 ગુણ્યા 10 લખશું તો તમારી પાસે એક 10 છે અને બીજા 10 આમાંથી બહાર આવશે તો બે 10 આવશે એટલે કે 10 ગુણ્યા 10 એટલે 100 થશે અને 100 નું વર્ગમૂળ 10 એ આપણે બહાર લખી શકીએ તો આપણે આને શું લખી શકીએ 11 ગુણ્યા 10 બરોબર આના બે ભાગ ની પણ આવે 10 ના 10 હવે રહ્યો 132 તો 132 નું પણ તમે વિચારો કે 132 ના આપણે કેવા ભાગ પાડીએ કઈ રીતે જો એક કે આપણે વધારે લખીએ 132 ગુણ્યા 10 ગુણ્યા હવે 110 ની જગ્યાએ શું લખીએ 11 ગુણ્યા 10 ગુણ્યા 12 જો ઉપરનો પદ જ આપણે બેઠે બેઠે લખ્યું શું ફેર ગયો 110 ના ભાગ પાડી લીધા 11 ગુણ્યા 10 હવે જો 10 ગુણ્યા 10 બે વાર 10 આવે આપણે શીખા બે વાર આવે તો આપણે એક વાર વર્ગમૂળની બહાર મૂકી શકીએ ખોટું નથી કરતા શું કઈ રીતે તમે 10 ગુણ્યા 10 કરો એટલે કેટલા થવાના 100 અને 100 નું વર્ગમૂળ કેટલું થાય 10 તો એ મુજબ આપણે 10 ને બહાર મૂકી શકીએ બરોબર હવે અંદર કેટલું હશે 132 ગુણ્યા જો 10 ને તો 12 ગુણ્યા 11 અને ગુણ્યા 12 હવે 11 ગુણ્યા 12 રહ્યા તમે ચેક કરો બાળકો 11 ગુણ્યા 12 નો ગુણાકાર કરશો તો 132 જ થતો હશે કઈ રીતે ચાલો 10 11 ગુણ્યા 12 એટલે થાય 132 આપણે 132 ના ભાગ પાડ્યા કઈ રીતે 11 ગુણ્યા 12 કરી ગુણ્યા આ 11 ગુણ્યા 12 એમનો રેવા દે આ તો હતા એ જ રહ્યા દીધા 132 ના ભાગ પાડ્યા કઈ રીતે 11 ગુણ્યા 12 11 ગુણ્યા 12 એટલે 132 થાય ચાલો હવે આગળ જોઈએ 11 ગુણ્યા 12 11 ગુણ્યા 12 બે વાર 11 આવે છે બે વાર 12 આવે છે તો આપણે બે વસ્તુ બબે વાર આવે છે અને એક વાર વર્ગમૂળની બહાર કાઢી શકીએ અથવા તો કેમ તો 12 ગુણ્યા 12 એટલે કેટલા થવાના 12 ગુણ્યા 12 એટલે 12 નો વર્ગ 144 144 નું વર્ગમૂળ કેટલું થશે 12 આપણે એને બહાર લઈ શકશું 10 ગુણ્યા
તમે આનો ગુણાકાર કરો 120 ગુણ્યા 1250 તો આપણી પાસે આન્સર આવે 1650000 રૂપિયા. તો કેટલું ભાડું થશે? તો 1650000 રૂપિયા. શું કરું? ફરીવાર દાખલો જોઈએ. સૌથી પહેલા આપણે ત્રણ બાજુ ત્રિકોણાકારની દીવાલ હતી એની ત્રણ બાજુ આપણે આપી દીધી. આપણે ધારી લીધું કે a = 122 મીટર, b = 22 મીટર, c = 120 મીટર.
હવે આપણે હેલોનના સૂત્ર પરથી ક્ષેત્રફળ મેળવવાનું હતું તો આપણે પાસે સૂત્ર છે વર્ગમૂળની અંદર s s - a s - b અને s - c abc તો ત્રિકોણની બાજુ જે આપણે પાસે હતી બીજું આપણે જોવે s એટલે કે અર્ધપરિમિતિ તો સૌથી પહેલા આપણે અર્ધપરિમિતિ મેળવી લીધી અર્ધપરિમિતિનું સૂત્ર આપણને ખ્યાલ છે a b c ના છેદમાં 2 કિંમત મૂકી અને s મેળવો છે તો એટલે આપણે 132 મીટર મળ્યું એ કિંમત આપણે આમાં મૂકી દીધી સાદરૂપ આપ્યું બધા દાખલામાં આપણે જ્યારે તમે સાદરૂપ આપો ત્યારે આ સ્ટેપ ઉપર પહોંચો ત્યારે આપણે પછી આગળની જે પ્રોસેસ કરી એમાં બધો એક સાથે ગુણાકાર કરવાનો નથી આ પદ પછી જો બધો એક સાથે ગુણાકાર કરશું તો આનો આન્સર બહુ જ મોટો આવશે પછી આપણે એના ભાગ પાડવા વધારે અઘરા થશે એટલે આપણે બને ત્યાં સુધી જેટલા ભાગ પડે જેટલા પદ નાના બને એવા બનાવવાના કે જેથી કરીને એનું આપણે વર્ગમૂળ બહાર લઈ શકીએ એટલે કે વર્ગમૂળની બહાર એક કિંમત આપણે કાઢી શકીએ તો આપણે શું કર્યું 132 ના 13 × 11 × 12 ગુણા ભાગ પાડ્યા અને 110 ના શું કર્યું તો 11 × 10 કે જેથી કરીને 2 10 નો ઉપયોગ આપણે એકવાર બહાર કરી લીધો પછી આપણે પાસે 11 × 12 વધતા હતા અને 132 ના ભાગ પણ 11 × 12 થાય તો 2 વાર 11 હતું પેપર 11 12 આવી ગયા 2 વાર 12 હતા પેપર 12 12 આવી ગયા 120 મીટર સ્ક્વેર આપણને ક્ષેત્રફળ મળ્યું 120 મીટર સ્ક્વેર હવે આપણને કીધું હતું કે પ્રતિ વર્ષ માટે 5000 રૂપિયા હતા આપણે બીજું 3 મહિના માટે ભાડું મેળવવાનું હતું તો 12 મહિના મહિના આપણે વર્ષને મહિનામાં ફેરવી નાખ્યા તો 1 વર્ષમાં 12 મહિના આવે 12 મહિના માટે 5000 3 મહિના માટે કેટલા ચોકડી ગુણાકાર કર્યો એટલે આપણે આન્સર મળ્યો 1250 મીટર સ્ક્વેર બંને પદનો શું કર્યો આપણે ગુણાકાર કરી નાખ્યો તો 16,50,000 રૂપિયા આપણે આન્સર આવ્યો તો આ આપણો દાખલો પૂરો દાખલા નંબર બીજો આપણો અહીં પૂરો થાય છે બધા શાંતિથી ગણી લ્યો તમે સ્ક્રીનશોટ પાડીને પણ પછી દાખલો કરી શકો છો બરોબર એવું લાગે તો દાખલો આપો થાય પૂરો એટલે તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો અને પછી આપો કરી નાખો જો બધાએ બધા દાખલા ફરજિયાત ગણવાના છે હવે આપણે દાખલા નંબર 3 ત્રીજો દાખલો ખૂબ જ ઈઝી છે જો બાજુની દિવાલની બાજુઓ 15 મીટર 11 મીટર અને 6 મીટર 15 મીટર 11 મીટર અને 6 મીટર આપી છે આપણે નામ આપી દઈએ a b અને c તો તેનું હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો તો આપણે આ દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું છે બહુ ઈઝી દાખલો છે આપણે જે ત્રણ બાજુના માપ જોવે આપણી પાસે ત્રણ બાજુના માપ છે એટલે આપણું કામ થઈ ગયું ઈઝી બરોબર સૌપ્રથમ આપણે શું કરશું ધારો કે બાજુ એ બરાબર 15 મીટર બી બરાબર કેટલી થશે 11 મીટર અને સી બરાબર થશે 6 મીટર શું કરીએ આપણે આગળ હવે સૌથી પહેલા આપણે અર્ધ પરિમિતિ મેળવીએ એટલે કે s ની કિંમત મેળવી લઈએ તો આપણે s કામ અહીં કરશું s બરાબર આપણને હવે તમને બધાના સૂત્રો મળે
क्षेत्रफळ बराबर अथवा तो एवं लखी सको ए बी सी नु क्षेत्रफळ वर्गमूळ नी अंदर सूत्र लखी एस एस माइनस ए एस माइनस बी एस माइनस सी बधी किंमत आपणे सूत्र मां मूकी दे चलो एस एस એટલે કેટલા મળ્યા 16 काउंस मां s माइनस a s એટલે 16 a એટલે 15 काउंस मां s माइनस b s એટલે 16 b એટલે 11 માઈનસ એટલે b એટલે 11 અને s माइनस c s એટલે 16 અને c છે આપણી પાસે 6 16 16 माइनस 15 એટલે 1 બાદબાકી કરતા જઈએ 16 माइनस 11 5 અને 16 माइनस 6 એટલે 10 ફરી પાછો આવ્યો ફરી પાછો મેં તમને કીધું આ રીતે બધાનો આપણે એક સાથે ગુણાકાર કરવાનો નથી કારણ કે પદ મોટો આવે હા કોઈ નાની કિંમત હોય બરોબર નાનો ગુણાકાર થતો હોય નાની સંખ્યા હોય તો તમે ગુણાકાર કરો અને શક્ય હોય એનું વર્ગમૂળ તો એક સાથે બહાર કાઢી શકે પણ કોઈ મોટા પદ આપ્યા હોય તો એનો આપણે એક સાથે ગુણાકાર કરશું તો આપણને જવાબ ખૂબ જ મોટો આવશે અને પછી આપણે એના ભાગ પાડવા છે તો વર્ગમૂળ કાઢવું થોડું અઘરું પડી જાય તો હવે આપણે શું કરીએ તો 5 નું નથી 10 નું નથી 16 નું છે કેટલું થશે 16 નું વર્ગમૂળ આપણી પાસે છે 16 નું વર્ગમૂળ થાય 4 તો પહેલા આપણે 16 નું વર્ગમૂળ બહાર કાઢી લઈએ અંદર કેટલી સંખ્યા વધી 1 × 5 × 10 ચાલો 1 નું તો ખબર જ છે 1 જ થશે હવે 5 ગુણ્યા 10 છે તો 10 ના ભાગ જે આપણે પાડી શકીએ કારણ કે બાજુમાં 5 છે અને 5 ગુણ્યા 2 કરીએ તો 5 નું 10 થાય તો 5 ના 5 10 ના કેમ ભાગ પાડશું 5 ગુણ્યા 2 તો જો તમે 5 ગુણ્યા 5 બે વાર આવી ગયા અને બે વાર આવ્યા આપણે એને એક વાર બહાર લખી શકીએ શું કામ 5 ગુણ્યા 5 એટલે કેટલા થશે 25 25 નું પાછું વર્ગમૂળ વર્ગમૂળ 5 જ થાય બે વાર છે સંખ્યા આપણે એને એક વાર બહાર લખી શકીએ હવે અંદર કેટલી સંખ્યા વધી તો ખાલી વર્ગમૂળ 2 અને 2 નું વર્ગમૂળ નીકળે નહીં તો 5 ગુણ્યા 4 4 ગુણ્યા 5 એટલે 20 વર્ગમૂળમાં 2 તો 20 વર્ગમૂળ 2 એકમ આપણને મીટરમાં છે તો મીટર સ્ક્વેર તો આપણને ક્ષેત્રફળ કેટલું મળ્યું 20 વર્ગમૂળ 2 મીટર સ્ક્વેર તો દાખલો થઈ ગયો પૂરો બરોબર ખૂબ જ ઈઝી દાખલો છે અને સામ નાનો છે હવે તમે સ્ક્રીનશોટ પાડી અથવા તો સાથે લખી નાખજો હવે દાખલા નંબર 4 છે એ તમારે જાતે કરવાનો છે ઉદાહરણ આપણે એક જોયું એ મુજબ જ છે બરોબર તો દાખલા નંબર 4 જાતે કરી નાખજો